ان الله <سؤال> وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوه الا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وتبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين الماسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين 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 ولعنة الله على آدائهم أجمعين دشمنان أهل بيت وبلانا رب اشرح لي صدري ويسر لي أمري وحل الأخدة من لساني يفقه قولي أما بعد بسم الله الرحمن الرحيم هو اكلو شاماتي આપણે બધા સાથે મળીને આજે આ તસવીરનો હક અદા કરે ને હા اللهم <سؤال> العن قتلت الحسين واصحابي، اللهم العن قتلت الحسين واصحابي، اللهم العن قتلت الحسين واصحابي، اللهم لان قتلت الحسين واصحابي، اللهم العن قتلت الحسين واصحابي، دشمنان اهل بيت بلانا بواز بلند sلاواaجنی aمiلات a خوشحالi ني شروعات bي દુઆના ઝરિએથી આપણે કરીએ બીમારોની સફાયાબી માટે મઝારાત મુકદસા ઝાયરીને કરામ અઝાદારાને કરામ પડદેદાર ઓરતોની હિફાજત અમાઉન ઇઝ્ઝત કામયાબીની વાસ્તે ઝાલીમ નીસ નાબૂદ જલીલ રૂસવા તબા અને બરબાદ થઈ જાય હરેક મોમીનની હરેક દિલી ઉમેદ પૂરી થાય જે બી મોમિન જે બી કાંઈ યાદી પરેશાની દુઃખો ગમોમાં મુકતેલા હોય આલી મુહમ્મદની ખુશીઓના સદકાથી અલ્લાહ તેઓ લોકોના ઘરોને ખુશીઓથી ભરી આપ

محمد وآل محمد، اللهم صل على محمد وآل محمد، اللهم صل على محمد وآل محمد وعجل فرجهم، أعزني محترم، أجنى راتني أميلاد. આ દુઆના શરૂ કરું છું કે નવ રબિયલ થી લઈ અઢારમી રબીઉલ અવલ સુધી જે મોહમ્મદ વાલી મોહમ્મદ અલીસ્લામના ઘરાનાને ખુશી મળી છે એના સદકાથી હરેક મોમીને આલે મોહમ્મદના ઘરોને અલ્લાહ ખુશીઓથી ભરી આપે આજે ઈદ એ આજ આજ

જનાબે ઉમે કુલુમ ની વિલાદત આ દિવસો ની અંદર ખુશી જ આપણને મળી છે અલ્લાહ આ ખુશીમાં વધારો કરે અને એ ખુશીમાં મને કહેવા દો હું આ હદીસ વાત નથી કરતો કોઈ ઇમામ ના હદીસ ને દરમિયાન માં નહીં લઈ આવતા સિલ્વ ઉપલે ના તો ગધીર ની હદીસ સામે આવી જાય છે કે અપન હું જે કહેવા માંગુ છું ઈ મારી વાસ્તે સૌથી મોટી માં મોટી કોઈ ઈદ હોય આપની વાસ્તે સૌથી મોટી માં મોટી કોઈ ઈદ હોય તો ઈ કાલે ની ઈદ છે ઈ કાલે ની ઈદ છે અઝીઝા ને મોહતરમ હું મારા તરફથી વાત નથી કરતો અલ્લામા નજમુલ હસન કરારવી અંદર અંદર લખે છે કે ઇમામ અસ્કરી હતા જેનો એક મોટો મર્તબો હતો ઇમામે હસન અસ્કરી ને ઇમામિયા અલી અલીસ્લામની નજર માં એ લોકો બેસીને વાત કરતા હતા આ ઈદે ઝેરા શું છે

ઘરનો નકશો બીજો કઈ હતો

અને ત્યાર પછી જે છે ને ઈમામ આ માલ બી રહ્યા એની અંદર આપણી બદનસીબી એ છે કે શું આ માલ કરવું એ કિતાબો ની અંદર ક્યાંય નથી લખેલો જો પણ કમસ કમ અમુક આ માલ અમોને સમજમાં આવે છે ઈ સાકે ગુસલ કર્યો મતલબ કે આપણે કાલે એક આ ઈદ ના નિસ્પતિ એ ગુસલ કરવાનું છે એના સિવાય જે હું તમને કીધો કે જે છે ને જે જે વાત તમને કહી રહ્યો હું ખુશીનો ઈઝાર થાય નવા કપડા પહેરો જઝબાતી વાત હું કરવાનો આધી નથી તમે મફાતીલ જીનાન ઉઠારો મફાતીલ જીનાન ની અંદર તરજુમાની અંદર તમને મળી જશે ઈદે ઝેવા ખાસ મોમિનોની ઈજ છે આમાં ગેર સામી નથી ફરમાવે છે કાલે ના દિવસના અહમાલ તો કે અલ્લાહની રાહ માં અલ્લાહ ની ખુશી માટે તમે ખર્ચ કરો

કાલેનો દિવસ નસીબ કેરો તમને ખબર છે કાલેનો દિવસ ક્યો દિવસ છે કાલેનો દિવસ તમને ખબર છે કયો દિવસ છે તમે ઉઠારીને જુઓ જનાબ મુખ्तार ની સવાય મુખ्तार નામા હોય કે બીજી કોઈ નામા હોય વાકે કરબલા ક્યારે છો છે સોસૌતે આ જનાબ મુખ्तार બદલો ક્યારે લીધા છે સોસન સેત એટલે 6 વરસ તમને ખબર છે આ 6 વરસ સુધી સેદાનીઓની હાલત શું હતી જનાબે રૂબાબ તો રોતે રોતે દુનિયાથી ચાલ્યા ગયા હતા એને તો સાયો જોવું નસીબ નતો થયો હે બાકી બીબી ઝૈનબ ની બીજી બીબીઓનો ચાલો આવો હું તમારી સામે ઇમામે સાદિક અલી સલામનો ફરમાન પેશ કરું કે ઇમામે સાદિક અલી સલામ ફરમાવે છે અલ્લાહ જે છે ને મુખ્તાર એ સકફી ઉપર રહેમત નાઝિલ કરે કે છ વાકે કરબલાના છ વરસ સુધી અમારા ઘરની અંદર કોઈ બીબી કોઈ ફર્દ કોઈ સૈદાની જે છે ને એની આંખમાં સુરમો નતા લગાવ્યા આંખમાં સુરમો લગાવવાનો મતલબ શું થાય છે આજે જવાનોને સમજમાં ના પડે ટૂંકમાં સમજાવવા માટે માખિયાશ કરું ઈ ટાઈમના જમાનાનો માખિયાશ ઈ હતો એટલે સમજવા માટે હું ફક્ત કહું છું ઇમામે સાદિક અલ ઇસ્લામે ફરમાવ્યા કે જે છે ને કોઈ બાઈ માનસ માખિયાશ નથી કર્યા છ વર્ષ સુધી

તો એ એક રિવાયતમાં છે મુખ્તારે જે છે ને ઓલા જેની સાથે માથા મોકેલા હતો ને એને કીધું તો સાંભળ મને ઈમામે સજાદની આદત ખબર છે દરરોજ નમાઝે સુબો પછી જે છે ને બધા શિયા એની ત્યાં ભેગા થાય છે અને નાસ્તા કરે છે અને ઇમામે સજાદ પોતાના શિયાને તમારા ઈમામ એટલે એક સીતી હતા તમે વિચાર કરો ઇમામે સજાદ કહેતા હતા શિયાઓને અલો જે નાસ્તા કરવા આવે ને હમણાં સુધી તો દરરોજ રોતા હતા ને હવે આ છેલ્લા છેલ્લા દિવસોની અંદર તમને ખબર છે નજીકમાં આપણે ખુશી મનાવશું તમે જોજો નજીકની અંદર અમે અલ્લાહની રહેમતને જોવા વાળા છે નજીકની અંદર અમે કાતિલોનો અંજામ જોવાના છે હવે કાલે આ જે તારીખ યા ખુદા જે મુહિબાને એહલેબેત નાસ્તો કરવા જાતા ને ઇમામે સાદિક ઇમામે સજાદ પાસે એ લોકો ઇમામે સજાદ અલ પાસે હલવો ખાતા હતા દરરોજ હલવો ખાય ત્યાંથી હા વુઝાવે કોમ્પ્રી મેં હજી અમારી આવેરતીસમાં નથી સમજ્યા તમે

શુક્રે ખોદા કરવા પછી બેસે છે અને કે ચાલ અહમદુલ્લા આજે મારી દુઆ કબૂલ થઈ તો કે મૌલા તમારી દુઆ શું હતી તો કે તમને ખબર છે જ્યારે અમોને જલીલ કરી

મારી આંખોથી ના જોવે મને બી આ મંઝર જો છે કે હું નાસ્તો કરું અને આ મલૂન નો માથો આવી જાય અને ત્યાર પછી હવે આપણે તો ત્યાં બેઠા હોય ને બરાબર છે કે અમારો શું આંક કહેવાય ઇમામે સજાત બેઠા છે આમ ઓલો ને આમ જે તે પોતા પર કંટ્રોલ ના કરી શકે રિવાયત ના જુમલા છે મારા ભાઈઓ પોતા તરફ થી કાઈ નથી કહેતો આમ જ બેઠા હતા ખુશી થી આમ જોતા હોય ઓલા શિયા બેઠા હોય એક બીજા ને કહે છે હવે શું થાશે એમાંથી એક માણસ કે મૌલા મૌલા અમારો હલવો તો ત્યાર પછી જવાબ ખચે છે છે બોલ બોલ એમ એમ જ જ ના ના હતો કે આ આવો દિવસ શુક્ર ખુદા કરો અરે આના જેવો મીઠો હલવો શું છે હા આ માથા તમે જો છો ને મારી વાસ્તે મીઠો હલવો આ છે હા ત્યાર પછી હું કમ આપને હલવો દે દો પછી ઇમામે સજાદ ઉચ્છા

તમે એમ સમજો કાલે તમે સુબોની નમાઝમાં નથી આવતા તમે ઈ દસ્તરખવા ને ઇમામે સજાદ માં આવો છો આવજો ખાવા માટે અને આટલું જ નહીં જરૂરી નથી કે આખો પ્લેટ ખાવાનું મળે ના તમે ભલે તમે જલ્દીમાં બી હો તો જે એક હલવો હોય ને કમસ કમ એક ચમચા જેટલો લઈ અને મોઢામાં રાખી લેજો આ પેલી આવેરતીશમાં આપી દીધો બીજી આવેરતીશમાં મારા દોસ્ત અમીરભાઈ જમાલ ક્યાં છે તમે કાલે મને બોલાવો કે ના બોલાવો મારી દવા તૈયાર રાખો છો આવવાનું છો હું તમારી પાસે આપણે સાથે બેસીને ઇન્શાલ્લાહ કાલે ખાશું એક દુરુદ પર મોહમ્મદ વાલ પર દુશ્મનાન એહલે બેત ઉપર લાનત તમે વિચાર કરો આ આજે હું તમને કીધું ને આવો દિવસ જો કેવા ઝાલિમો હતા મારો સવાલ આટલો જ છે મારો ટાઈમ ખતમ થઈ રહ્યો છે પોઈન્ટ ઇન ટોરગાસ્યો સુ મહિલો આટલો ઝુલમ કરીને મહિલો સુ કયામત સુધીની લાનત ક્યો આરામ મેલો ક્યો સુકૂન મેલો આર્યો ઇબ્ન ઝિયાદ પૂરી મહેનત કરો કતલે હુસૈન

હું જે છે માથાને ને ઉપર કર્યો છો અને ફખર કરતા હતા પણ જયારે રેઝીલતા આવ્યો ને ત્યારે બધા છતકવા બેસી ગયા હા કોણ માર્યો છે કોણ માર્યો છે કોણ માર્યો છે યઝીદ પોતે કે મારી ત્યાં આવત ને તો હું ના મારત આ તો એમને જ્યાદે મારી લીધો આ તો સિમરે માલી લીધો સિમર કે વાહ વાહ મારી કઈ હુકુમત હતી ખતરાની અંદર મને હુસૈનને ને મારવાની જરૂર શું હતી હુસેન તો એ માર્યો છે જેનો તક જે છે ને ખતરામાં હતો ખબર તો કે વાહ વાહ બકરો બનાવી લીધો અમને આગળ કહે કે હુસૈનને મારો 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 અમે મારી લીધા તો હવે એ જિમ્મેદારી અમારા માથા ઉપર રાખવામાં આવે છે પેલો એનો જસ આ મેલો બીજો જસ શું મેલો ખુશી મનાયવા વાને

એની રાન એના ક્યુસ ઉપર પેરો જેમ ક્યુસ ઉપર પેરો એવી એની તરત જ બડતરા થઈ દુખવા લાગ્યો અને ઈ જગા સરી ગઈ હંમેશા વાસ આવતી હતી એની બાજુમાં કોઈ આવી ના શકે આટલી વાસ આવે કે ના ચમચા લોકો આમ કરીને પાછળ અને તમે મંઝર મુખ्तार નામામાં હવે તમે જોશો ને તમને મજા આવશે اشترا جائے لڑائی میں جنم کے تو, تو ہا, પણ ઓળખી ગયા કે હું એક બહાદુર માણસ સાથે લઈ રહ્યો છું ઇબને ભાગી તો નથી શક્યો પણ એક એટલું મોટું બહાદુર માણસ મારી સાથે લઈ રહ્યો છે આ બહાદુરી તો ઇબ્ને ઝાડની છે હું માયરો છું ચાલો લાશોની ની તલાશમાં જાય જ્યારે લાશોની તલાશમાં ગયા ને સૌથી નીચે લાશ મેલી પેલી ઓળખાણ શું ઓલો જખમ એનાથી વાસ આવતી હતી કસ્તુરી અંબર નીકેલી તો કે હવે આની શનાખત કરો માણસો આવીને જોવા ગયા ખાઉ પેરી ઇબને ઝાદ છે માથું કપાનો મુખ્તાર પાસે લઈ જવામાં આવ્યો જનાબે મુખ્તાર એની પર થૂયકા જે કરવું હતો લાત માયરા થૂયકા પછી કે કે આને આને બી અહીંયા લટકારો અહીંયા કુફાના દારૂલ ઇમારામાં જ્યાં ઇમામ સેના માથાને લટકાઈ હતો આખી પબ્લિક જોય છે સાપ આવે છે એક નાકમાં દાખલ થાય છે બીજા નાકમાંથી નીકળે છે મોઢામાં દાખલ થાય છે બીજા નાકની અંદર જનાબે બે મુખ્તાર કે ખબરદાર આ સાપને કોઈ કાંઈ નહીં કરતા આ ઝીલત એના જ હોય તમે શું સુમેલો કેટલા દિવસની ખુશી ને એ બાકીના આ છ વર્ષ જીવતો રહ્યો ને કેવી રીતે જીવતો રહ્યો છે ને આખો દિવસ આ આ કોઈ દવા કામ ના આવે આખો ખજાનો દેવા માટે તૈયાર છે છેલ્લે બાકી એના ઘરની ઘરવારીઓ અને કનીઝો એ લોકો નાક બંધ કરીને ચાલ્યા જતા હતા અને એ ખીજાતો હતો તમે મારી મારો મજાક ઉરાવો છો અહીંયા મુસીબતમાં છો કેટલી મોટી ઝીલત તમે વિચાર કરો ઉલ કરે છે મારા માથામાં વાર કેટલા છે હું તને કહી દઉં ને માથામાં વાર કેટલા છે તું ગણી નહીં શક એ વાતની મૂકી દે કે જે તું કરી નથી શકવાનું હું તને ખબર આપું તારો દીકરો મારા દીકરા હુસૈનનો કાતિલ હશે ને એ જમાનાની અંદર ઉમારે સાથ નાનો ને ઇમામ સૈનનો દોસ્ત આ દુનિયામાં ભરોસા નહીં કરતા સાચે દુનિયાનો કોઈ રિશ્તો ભરોસાદાર નથી નાનો હવે કારણ કે ઇમામ અલી વાત કહેરા છે ને કોણ ઇમામ અલીને ના જાને ઉમારે સાથ જાનતી પસાર થાય માનસ કહેતા કાતિલ એ હુસૈન કાતિલ એ હુસૈન કાતિલ એ હુસૈન ઉમાર સાથ દિલકો સાથે મારામારી કરતો કજિયા કરતો એક દિવસ સે તો આવીને ને ઇમામ સૈન પાસે આવને કે છે મોમલા આ કુફા છે ને ગેલા છે અકલ વગરના છે ઈ કહે છે કે હું તમને મારીશ કોમો ઇસ પોસિબલ બેવકૂફ છે તમને ભલા મારા વાય ઇમામ તરફ જોયા અને કહે છે ઉમરે સાથ વખત એનો જવાબ લેને આવશે પણ તું એ એ વખતે તારા બોલ ન ભૂલતો અને ઇમામ હુસૈન એને શબે આશુર અને ઈ પણ ઇબને ઝિયાદ પાસે જાવા પેલા ઇબને ઝિયાદ જારે બોલાવ્યો ને ઉમરે સાથ ને આ ઉમરે સાથ તારો કામ છે એનો એક દીકરો દુશ્મને અહેલે બેત બાપ જેવો એક દીકરો નેક અને પરેશગાર પરેશગાર દીકરો કે છે પ્લીઝ પપ્પા તું નહીં જા બાબા તું નહીં જાય ઇબનિસિયાદ પાસે મને નથી ખપતો તું જા ઓલો બીજો મલુન દીકરો કે પપ્પા મૂકને અલનાથ કેતા આ તો ઘેલો છે ધર્મી મૂકને આની વાત જાને તને કાંઈ મળે છે લે ને આપણી બી જિંદગી બીતાય ઉમરે સાદ ના માયનો ગયો એના એના નાના દીકરા સાથે ઝઘડા કર્યો એ કે તું કે છે કે હું જાય મારો ઈમાન વેચીશ તું છે ને ઘેલો છો ઇબ્નિઝિયાદ મારા ઈમાનને ખરીદે

આ અહીંયાથી ને અહીંયાથી નીકળેરો ને બારે એનો એક દોસ્ત એને રોયકો હતો નહીં જાજે એ દોસ્ત એને આમ જોતો રહ્યો ગુસ્સાની હાલતમાં મોઢું ફેરો ઘરે આવ્યો એના નાના દીકરા સાથે કજિયા કેરો નાનો દીકરો કે જોયા તને કહેતો હતો ને નહીં જા નહીં જા નહીં જા અને ઐમામે હુસૈન શબે આશુર ઉમરે સાદ ઉમરે સાત તું ભૂલી ગયો જ્યારે તું નાનો હતો માણસો તને તાના દેતા હતા તું શું કીધો હતો

અને કે છે હુસૈન હુસેન રે મળે ને કાઈ વાંધો નથી નથી મને ઓલા બસ ત્યાંના ઘઉં તો મળશે ને એની ઉપર ગુજારો કરી શબે આ ના તું આ બોલ બોલીને મજાક ઉરાવે છે ઇમામે હુસૈન એની તરફ જોયા જોઈને કે છે ઉમરે સાદ ઉમરે સાદ અલ્લા તાલા મર્દે સકફીને તારી ઉપર મુસલ્લત કરશે અને ઝિલ્લતની સાથે તને તારા લશ્કરને મારશે આટલું કંઈ ને ઇમામ ચાઈલા ગયા અને અમારે સાજ જ્યારે ગિરફતાર થઈને આવ્યો ને ત્યારે મુખ્તાર કહે છે અમારે સાજ ફરજંદે રસૂલ શું કીધા હતા તું કીધા હતા કે એક જે છે ને મર્દે સકફીથી જલીલ કરીને મને મારવામાં આવશે તો તને ખબર છે મર્દે સકફી કોણ છે તો કે મને ખબર છે તું જ છો બીજો કોણ છે તો કે કે આજે હું હુસૈનની તમન્ના પૂરી કરીશ તે જે કહીરો હું ટૂક અંદર બે બોલની અંદર મારો વખત ખતમ થઈ રહ્યો છે અઝીઝા ને મોહતરમ એક એક કાતિલે હુસૈન ને જેવી રીતે જનાબે મુખ્તાર માયરા છે અમુક લોકાના ગોસ કાપીને ખવરાવે બહુ મજા આવી ને લ્યો તમે ખાઓ અમુક ને નેઝા ચુબાવ ગોસ ના ખાય તો પછી નેઝા ચુબાવતા આંખો ફોરી નાખે કોઈ આવીને કે કે તે શું કહી હું હુસેનના ચહેરા ઉપર તલવાર માર્યો મુખ્તાર રોઈને નાની સકીના એને હું તમાચો માર્યો જનાબે મુખ્તાર રોઈ અને ત્યાર પછી કે આના શરીરના ગોસ કાપી કાપીને એને ખવડાવો એવા જાલિમોને ઉમરે સાદ ને પેટ્રોલ પીરાવવામાં આવ્યા અને કે કે આ મરે અને ત્યાર પછી એને આગમાં બારવામાં આવ્યા અને ઘણા જવાનું કે છે આવી રીતે મારા વાય ઇમામે સજ્જાત ની દુઆ છે બદુઆ મારા ભાઈઓ આલુકાનો તો આનાથી મોટો અઝાબ છે ઇમામે સજ્જાત બદુઆ નથી આપ્યા ખુદા વંદા આ હુરમલાને આગ અને લોઢાનો મજા ચખાવતું છેલી વાત સાંભળી લો મામલા તમામ મિનહાલે કુફી મિનહાલે કુફી જે છે એ કુફાથી અહીંયા મદીનાથી કુફા આવ્યો જનાભે મુખ્તારનો દોસ્ત જેનાબે મુખ જોય છે જનાભે મુખ્તાર પરેશાન હાલ જે તેને કોઈ માણસ વ્યાધિમાં હોય અહીંયાથી ઊં ઊંઆથી ઈયા આમ આવી રહ્યો છે જેમ જોયો મિનહાલ મિનહાલ તમે મારી મદદ કરવા ના આટલા તમે મારા દોસ્ત મુહિબે એલેબેત ઇન્ટેકામ ખુને હુસૈન માટે તમે મારી મદદ ના કર્યા તો કે મિન્હાલ કહે છે કે મુખ્તાર હું અહીંયા ના હતો હું જે છે ને મદીના ગયો તો એમાં સજ્જાદ પાસે હજી તો વાત થતી હતી ને આવાજ થવા મહેંદી મુખ્તાર આમ ચોંકાયને ગભરાઈને જોવે છે હુરમલા ગિરફતાર થઈને આવ્યો મુખ્તારની આંખોની અંદર નથી કહેતા ઓલો લોહી આવી ગયો હોય ગુસ્સાની હાલતમાં ટૂંકમાં મુખ્તાર કહે છે આને ઊભા રાખો ઉભા રાખો અને ત્યાર પછી એની આંખોને ફોરો એના શરીરના ગોસ કાપીને ખવરાવો આવી રીતે એને ખરાબ રીતે ટોર્ચર કરીને મારો એની ઉપર તીર બરસાવો જ્યારે તીર બરસાઈ ગયા ને કહે કે એની મૈયતને આગમાં બાળી નાખો માથું કાપી નાખો આપને મોકલવાનો કામ આવશે સૈયદ સજ્જાદને મિનહાલ સાંભળતા હતા જોતા હતા ને તરત જ કહે છે મુખ સુબહાન અલ્લાહ સુબહાન અલ્લાહ સુબહાન અલ્લાહ મુખ્તારની તરફ જુએ છે એ કે મિનહાલ ખુદાનું જિક્ર તો કોઈ બી વખતે થઈ શકે છે આ ટાઈમે આ જિક્ર કરવાનો તો કે મુખ્તાર તને ખબર છે સૈયદ એ સજ્જાદ ની દિલ તમન્ના તારા પૂરી થઈ તો કે શું કહે વાત શું છે તો કે હમના હું ગયો ને મદીના તો ઇમામે સજ્જાદ મને પૂછા મિનહાલ મિનહાલ કુફા ની શું હાલત છે તો કે મૌલા એક એક કાતિલે હુસૈન ને મુખ્તાર પકડીને વાસલે જહન્નમ કરી રહ્યો છે તો કે હોરમલાનો શું થયો તો કે મૌલા હું ઝાર સુધી નીકળ્યો તો હોરમલા હજી નતો પકડાનો મારી સામે ઇમામે સજાદ હાથ ઉઠાવી રહ્યા પરવડ દિગાર એને આગ અને લોઢાની મજા ચખાવજે કોઈ કાતિલ માટે આ નથી કહેવામાં આવ્યો મુખ્તાર તને મુબારકી થાય સૈયદે સજ્જાદની દિલની તમન્ના તારા ઝરિયાથી પૂરી થઈ મુખ્તાર જ્યારે આ સાંભળેરા તરત જ જમીન ઉપર પડી ગયા શુક્રે ખુદા કર્યા શુક્રે ખુદા કરીને ઉભા રહે છે આમ સુલાશે આટલું મોટું નેકીનું કામ મારાથી થયો હવે જે છે ને મિનહાલ કહે છે મુખ્તાર મુખ્તાર ચાલો ને નાસ્તો કરે તો કે નહીં 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 આજે નાસ્તો નહીં આજે નાસ્તો નહીં હું મારા હાથેથી જે છે ને આટલી મોટી દુઆ કબૂલ થઈ છે આજે હું રોઝાથી છું અમે રોજા નથી રાખવાના અમને અમે સજ્જાદ અલીસ્લામનો નાસ્તો કપે છે મેસે વીસ પ્રસિદ્ધ કાલે આખી જમાત આવવાની છે જો અમને અમારો હલવો નથી મેળવ્યો એ મામે સજ્જાદના નામથી અહીંયા પણ ક્યાંય ભાગવાનો છુટકારો નથી આજ ખુશીની અલ્લાહ અલ્લા તાલા આ ખુશીમાં વધારો કરે اللہ تعالیٰ ہر ایک مومن مومنی ہر ایک امید پوری تھائی اینا ماتے آخر ما احترام امام زمان علیہ السلام بی بی فاطمہ نی خوشیوں ما ودھار تھا واماتے امام زمانہ خوشیوں ما ودھار تھا واماتے دسترکوان امام سجاد نی خوشی روحانی میرا واماتے ساتھ ملی ترن وقت با آواز بلند سلاوات اللہم صلی اللہ علیہ محمد وآل محمد اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم دشمنان اهل بيت وبلانات دشمنان اهل بيت وبلانات دښمنانو نه اهل بیت او پلانو